હેલો મિત્રો, આજના વિડીયોમાં સ્વાગત છે. કે મિત્રો, આજે આપણે બનાવવાના છીએ જિગ્નેશ કવિરાજના સોંગનું PNG પોસ્ટર, એટલે કે થંબલાઇન. તો મિત્રો, યુટ્યુબનું થંબલાઇન કેવી રીતે બનાવવું વિડીયોની અંદર છેલ્લે સુધી જોવાનું ચૂકતા નહીં. અમારે જે ગોગા મહારાજ ઓલક્ષ યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે પહેલાં સબસ્ક્રાઇબ કરી લેજો, સાથે સાથે બાજુના બેલ આઇકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં. તો જોઈ શકો મિત્રો, આવી રીતે એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું રહેશે. મેં બેકગ્રાઉન્ડને બનાવીને રાખી દીધેલ છે, તો આવી રીતે બેકગ્રાઉન્ડ સેટ કરી લેવાનું રહેશે. તો જોઈ શકો મિત્રો, બેકગ્રાઉન્ડ સેટ કર્યા પછી હવે જિગ્નેશ કવિરાજના જે ફોટા હશે એને PNG બનાવવાના રહેશે. તો આવી રીતે PNG ફોટા બનાવીને સેટ કરી લેવાના રહેશે. તો જોઈ શકો મિત્રો, આવી રીતે સેટ કરી લીધા છે. હવે એક બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ લઈ લેવાનું. બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ લીધા પછી આને ક્રોપિંગ કરવાનું રહેશે. તો જોઈ શકો મિત્રો, આવી રીતે સેટ કરી લેવાનું. આવી રીતે સેટ કરી લેવાનું રહેશે, એટલે સરસનું એવું PNG પોસ્ટર લાગે. તો જોઈ શકો મિત્રો, હવે આપણે સોંગનું નામ એ પણ PNG બનાવવાનું રહેશે. એ PNG બનાવી લીધેલ છે, તો આવી રીતે સેટ કરી લેવાનું. તો જોઈ શકો મિત્રો, સરસનું એવું PNG નામ સેટ કરી લીધું છે. તો હવે પછી ચેનલનું નામ પણ લખવાનું રહેશે. ચેનલનું નામ લખી લઈએ આપણે, જે તે ચેનલમાં સોંગ આવેલો છે એની અંદર આવી રીતે સેટ કરી લેવાનો. તો જાડા અક્ષર ફોન્ટમાં જઈને જાડા અક્ષર કરી લેવાના, આવી રીતે સેટ કરી લેવાનું. તો જોઈ શકો મિત્રો, આવી રીતે સેટ કર્યા પછી હવે તમારી ચેનલનો લોગો હોય એ પણ સેટ કરવાનો રહેશે. આવી રીતે મેં બનાવી લીધેલ છે. આવી રીતે લોગો સેટ કરીને અહીં રાખી દેવાનો ખૂણામાં. તો હવે પછી સિંગરનું નામ લખવાનું રહેશે. તો મિત્રો, સિંગરનું નામ પણ આપણે લખી લઈએ. તો જોઈ શકો મિત્રો, આવી રીતે સિંગરનું નામ સેટ કરી લેવાનું. તો આપણે હવે સિંગરનું નામ પણ સેટ કરી લીધું છે. તો જોઈ શકો મિત્રો, સરસનું એવું નામ સેટ થઈ ગયું છે. આવી રીતે સેટ કર્યા પછી મિત્રો, કલર પણ ચેન્જ થઈ જશે. આવી રીતે કલર ચેન્જ કરી લેવાનો. હવે પછી મિત્રો, એક સફેદ કલરનું બેકગ્રાઉન્ડ લેવાનું રહેશે, વ્હાઈટ. તો આવી રીતે વ્હાઈટ કલરનું બેકગ્રાઉન્ડ લઈ આવી રીતે શેપ આપી દેવાનું. તો જોઈ શકો મિત્રો, સરસનું એવું નામ સેટ થઈ ગયું છે. તો હવે આને અક્ષરની પણ બોર્ડર લગાવી હોય તો આવી રીતે લગાવી લેવાની. તો હું બોર્ડર પણ લગાવી લીધી. તો જોઈ શકો મિત્રો, સરસનું એવું PNG પોસ્ટર બની ગયું છે. તો મિત્રો, હવે 4K વિડીયો હોય કે HD વિડીયો હોય તો આવી રીતે આપણે 4K લગાવી લઈએ. તો જોઈ શકો મિત્રો, આવી રીતે સેટ કરી લેવાનું રહેશે, એની બોર્ડર પણ લગાવવાની રહેશે. આવી રીતે સેટ કરી લેવાનું. તો મિત્રો, તો જોઈ શકો મિત્રો, કેવું લાગ્યું આપણું PNG પોસ્ટર. તો મિત્રો, અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો ડેલી સર અવારનવાર વિડીયો સાથે સોંગ, ફિલ્મો, ગુજરાતી ગીતોની અપડેટ જોવા અને સાંભળવા માટે અમારી જય ગોગા મહારાજ વલક્ષ યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્રો.